નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વખતો વખત વિદ્યાર્થીઓના હિત માટે નવા નવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો મિત્રો, આ વખતે એ જ રીતે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી દ્વારા એવો નિર્ણય લેવામાં આવે છે કે તમામ પ્રકારની કામગીરી ઓનલાઈન કરવામાં આવે અને એના માટે 3 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓની જે છે પ્રોફાઇલ છે એ ERP સિસ્ટમની અંદર બનાવવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવામાં, એમને જે પણ પરીક્ષાઓ આપી છે એ પરીક્ષાઓનું શિડ્યુલ જોવામાં, એના પરિણામ મેળવવામાં અને જે એમને ડિગ્રી સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, જે પણ જરૂરી સર્ટિફિકેટ યુનિવર્સિટીમાંથી મેળવવાના હોય છે, એ તમામે તમામ કામગીરી કરવામાં ખૂબ જ સરળતા રહેશે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે યુનિવર્સિટી દ્વારા કયા વિદ્યાર્થીઓને આ લાભ આપવામાં આવેલો છે અને આના માટે વિદ્યાર્થીઓએ કઈ પ્રકારની પ્રોસેસ કરવાની રહેશે અને એ પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. વિડીયો શરૂ કરતાં પહેલાં, જે પરીક્ષાઓ 31 માર્ચના રોજથી શરૂ થવા જઈ રહી છે એ પરીક્ષાઓ માટેના જે IMP ક્વેશ્ચન છે અને વગેરે છે, ડિટેલ છે, હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકતો હોઉં છું. તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, તમે ત્યાં જઈને ચોક્કસ જોઈન થઈ શકો છો. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ પરીક્ષામાં પેપર કઈ રીતે લખવું અને પરીક્ષામાં પાસ થવા માટે કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે એ બંને વિડીયો બનાવવામાં આવેલા છે, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. તો તમે અહીંયા વાંચી શકો છો એ પ્રમાણે. હવે આપણે જોઈએ તો યુનિવર્સિટીની ERP સિસ્ટમમાં 3 લાખ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ બનાવાશે, એટલે કે 3 લાખ વિદ્યાર્થીઓ છે એને લાભ થાય એ માટે એમની ERP સિસ્ટમની અંદર પ્રોફાઇલ બનાવવામાં આવશે ઓનલાઈન. આ શાના માટે છે આપણે હવે આને ડિટેલમાં અંદર જોઈએ તો, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમગ્ર વહીવટ ઓનલાઈન કરવા માટે ERP સિસ્ટમ અમલમાં મૂકવા આવી રહી છે. એટલે કે યુનિવર્સિટીનો તમામ વહીવટ ઓનલાઈન જ થઈ જાય, વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સુધી ધક્કો ખાવાની જરૂર જ ના પડે, ત્યારે આ ઓનલાઈન સિસ્ટમ માટે રાજકોટની ખાનગી એજન્સીને 10 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ સમગ્ર ERP સિસ્ટમ માટે યુનિવર્સિટી દ્વારા 10 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ ERP કામગીરી એક વર્ષની અંદર 3 ફેઝની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે અને તેને અમલમાં પણ મૂકી દેવામાં આવનાર છે. યુનિવર્સિટી દ્વારા ERP સિસ્ટમમાં પ્રથમ ફેઝમાં 21 પ્રકારની કામગીરી થશે, એટલે કે જે 21 પ્રકારના કામ છે અલગ અલગ, એ યુનિવર્સિટી દ્વારા હવે ડાયરેક્ટ ઓનલાઈન જ થઈ જશે. વિદ્યાર્થીને લગતા પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સાથે સાથે વિદ્યાર્થીના વિવિધ પ્રકારના પ્રમાણપત્રની તમામ કામગીરી પ્રથમ આ વર્ષ પૂર્ણ કરવામાં આવશે તે રીતે એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. એટલે કે વિદ્યાર્થીઓને જે પ્રવેશ રિલેટેડ પ્રોબ્લેમ થાય છે એ પણ ઓનલાઈન સોલ્યુશન થઈ જશે. જે પરીક્ષા માટેના ટાઈમ ટેબલ છે, જે જરૂરી ફોર્મ ભરવાના થતા હોય છે, એક્ઝામ ફોર્મ ભરવાના હોય છે, ATKTના ફોર્મ ભરવાના હોય છે, પરીક્ષાના ફોર્મ અને પરિણામ, જ્યારે પણ પરિણામ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જ એમનું ERP એમને લોગિન ID અને પાસવર્ડ આપવામાં આવશે, એનાથી લોગિન કરીને તેઓ ડાયરેક્ટ ત્યાં જ મેળવી શકશે. અને જો પરિણામની અંદર કોઈ ભૂલ હોય તો એને એમને સુધારવા માટેનું જે ફોર્મ ભરવાનું હોય છે રીએસેસમેન્ટનું અથવા તો રીચેકિંગનું, એ ફોર્મ પણ તેઓ ઓનલાઈન ભરી શકશે. અને જે વિવિધ સર્ટિફિકેટ, કોઈ વિદ્યાર્થીઓને ટ્રાન્સક્રિપ્ટની જરૂર પડે છે, કોઈ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ, કોઈ વિદ્યાર્થીઓ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ, કોઈને નામ સુધારો કરવો હોય એમના અંદર, તો એ તમામ કામગીરી પણ ઓનલાઈન આ વર્ષના અંત સુધીમાં કરી દેવામાં આવશે. આ અંગે યુનિવર્સિટીના સિસ્ટમ એનાલિસિસ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓની માહિતીઓ સાથે ઓનલાઈન પ્રોફાઇલ બનાવવામાં આવશે, જેના લોગિન ID અને પાસવર્ડ મળશે. આગામી વર્ષથી વિદ્યાર્થી લક્ષી તમામ કામગીરી ઓનલાઈન કરાશે, એટલે કે આગામી વર્ષ પછી, એટલે કે આ વર્ષ પૂરું થાય એના પછી મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જવાની ક્યારેય પણ જરૂર પડશે નહીં. અને આપણે થોડું ડિટેલની અંદર સમજીએ તો કયા 21 કામ ઓનલાઈન કરવામાં આવશે એના અંગે તમે અહીંયા વાંચી શકો છો. વિદ્યાર્થીઓના પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સહિતના તમામ સર્ટિલક્ષી કામ થશે. યુનિવર્સિટીના ERP સિસ્ટમમાં પ્રથમ ચરણમાં 21 પ્રકારની કામગીરી ઓનલાઈન થશે, એટલે કે 21 પ્રકારની જે કામગીરી છે એ ઓનલાઈન કરવામાં આવશે. 3 લાખ છાત્રીઓની માહિતીની પ્રોફાઇલ બનશે, લોગિન થવા માટે ID અને પાસવર્ડ આપવામાં આવશે. ટૂંક જ સમયની અંદર તમારી કોલેજ છે એ તમારા જોડે જરૂરી ડોક્યુમેન્ટ છે જે આ પ્રોફાઇલ બનાવવા માટે એ માગી શકે છે. તો તમારે જે જે ડોક્યુમેન્ટ છે એ લઈને જવાનું છે અને જે પ્રમાણે તમારી કોલેજ કહે એ પ્રમાણે તમારે અહીંયા તમારું રજિસ્ટ્રેશન કરાવી નાખવાનું છે. આ ERP સિસ્ટમથી જ્યારે તમે લોગિન ID અને આ બધું મેળવી લેશો તો તમને ચોક્કસ ફાયદો થશે અને તમારે જે પણ જરૂરી કામ છે એ યુનિવર્સિટીમાં ગયા વગર જ થઈ જશે. તો આપણે અહીંયા વાંચી શકો છો એ પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રવેશ, પરીક્ષા અને પરિણામ સહિતના તમામ સર્ટિલક્ષી કામ ઓનલાઈન થઈ શકે, જેનાથી
તેમને યુનિવર્સિટીમાં આવવું પડે નહીં. જે દૂર દૂરના વિદ્યાર્થીઓ છે એમને યુનિવર્સિટી જવું હોય તો એક આખો દિવસ બગાડવો પડે છે અને તેમને 200 થી 300 કિલોમીટર સુધીનું ટ્રાવેલ કરવું પડતું હોય છે. તો આ તમામ તકલીફો દૂર કરવા માટે યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2025-26માં સંપૂર્ણપણે જે આ ERP સિસ્ટમ છે એ લાગુ પડી જશે. એટલે કે વર્ષ 2025-26 પછી યુનિવર્સિટી તમામે તમામ રીતે ઓનલાઈન થઈ જશે. કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય પણ યુનિવર્સિટીમાં જવાની જરૂર પડશે નહીં. જે પ્રથમ ફેઝ છે એની અંદર 21 કામગીરી ઓનલાઈન કરવામાં આવશે અને જે આ પ્રથમ ફેઝ છે એ આ વર્ષના અંત સુધીની અંદર લાગુ પાડી દેવામાં આવશે. તમે અહીં વાંચી શકો છો એ પ્રમાણે અંદાજે 3 લાખ જેટલા વિદ્યાર્થીઓની માહિતી સાથે ઓનલાઈન પ્રોફાઇલ બનશે, જેમની લોગિન આઈડી અને પાસવર્ડ તેમને મળશે. તમામ ફોર્મની પ્રક્રિયા સહિત વિદ્યાર્થીલક્ષી તમામ કામગીરીઓ આગામી વર્ષથી ઓનલાઈન થઈ જતાં તેમને યુનિવર્સિટી આવવું પડશે નહીં. સાથે કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફની પણ પ્રોફાઇલ, કર્મચારીઓના પગાર સહિતની કામગીરીનો ડેટા ઓનલાઈન થશે તેવું સિસ્ટમ એનાલિસિસ ભરતભાઈ પટેલે જણાવ્યું હતું. જે માનનીય ભરતભાઈ પટેલે છે એમણે આ તમામ માહિતી છે એ ન્યૂઝપેપરને આપેલી છે. તો આ માહિતી 100% સાચી છે અને આગામી વર્ષથી જ જે 21 કામ છે એ ઓનલાઈન થવાના શરૂ થઈ જશે અને વર્ષ 2025-26થી જે HNG યુનિવર્સિટી છે એ સંપૂર્ણપણે ઓનલાઈન થઈ જશે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થીને ક્યારેય પણ યુનિવર્સિટીની અંદર ધક્કો ખાવાની જરૂર પડશે નહીં. તો મિત્રો, આ યુનિવર્સિટી દ્વારા ખૂબ જ સારો નિર્ણય લેવામાં આવ્યો છે જેની આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચા કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है.